પંચમહાલમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિન પરમાર સાથે. કાલોલ તાલુકાના મલવ પંચાયતમાં થોડા દિવસ પહેલા બનેલા રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો સરપંચના પતિનો આક્ષેપ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ મલવ ગ્રામ પંચાયતમાં 15 દિવસ અગાઉ રામનગર આઠવાપડિયા વિસ્તારમાં બનાવેલ સીસી રોડમાં કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓ દ્વારા બોગસ કામગીરી કરવામાં આવી છે તેવું મલવ પંચાયતના સરપંચના પતિ દ્વારા જણાવ્યું હતું. તેમજ જ્યારે સરકાર દ્વારા વિકાસના કામો કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ પંચાયતના પદાધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે રોડ તો બનાવવામાં આવે છે પરંતુ રોડની કામગીરીમાં વપરાતું મટીરિયલ ઓછી ગુણવત્તાનું વાપરીને મોટા પ્રમાણમાં સરકારના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જ્યારે મલાવના રામનગર વિસ્તારમાં બનાવાયેલ રોડની અંદાજિત 3 લાખ રૂપિયાની વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા ઓછી ગુણવત્તા વાપરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે તલાટીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે આ રોડની કામગીરી વિશે તેમને કોઈ પણ જાણ નથી. જ્યારે કાલોલ તાલુકાના પંચાયતમાં ફરજ બજાવતા બાંધકામ શાખાના અધિકારીને પૂછતા જણાવ્યું કે સ્થળ ચકાસણી કરવામાં આવી નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે રામનગરમાં બનાવેલી સીસી રોડની કામગીરીમાં તલાટીને પણ જાણ નથી કે બાંધકામ શાખાના અધિકારીને જાણ નથી તો પછી રોડની કામગીરીમાં સરપંચના પતિ દ્વારા રોડની કામગીરીમાં બોગસ કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સવાલ એ ઊભો થાય છે કે સીસી રોડનું કામગીરી કરનારને કયા અધિકારી દ્વારા કે ગ્રામ પંચાયતના કયા વ્યક્તિ દ્વારા પરમિશન આપવામાં આવી હતી તેવી લોકચર્ચા ઉઠવા પામી છે. તો પછી હવે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવા ઓછી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને બનાવેલ રોડની કામગીરીની તપાસ કરી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં ખરી કે પછી સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રો ચરિતાર્થ થશે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. મલાવ ગામમાં રામનગર પછી ઉગાઠવા પછી એમાં આ રોડ 6 તારીખે બન્યો તે બોગસ બન્યો છે. મને એ માણસો મેં સામે કહેવા જાઉં મને આમાં મને મારવા ઉઠેલા. કોને રોડ કોણ બનાવ્યો? કયા કોન્ટ્રાક્ટર બનાવ્યો? કોન્ટ્રાક્ટર આપણે ઈસુભ કાકા છે પણ હવે પહોંચી છે. આ રોડની કામગીરી કેવી છે? આ રોડની કામગીરી તો બોગસ છે ભાઈ. બરાબર. આ કઈ યોજનામાં બન્યો છે એવું કંઈ તમને ખ્યાલ છે? હું કીધું મૂકી છે. ચોમાસા ગયા પછી તૂટી જાય એવું લાગે. તો આ સરકાર ના જે રૂપિયાનો વેડફાટ કરે છે ને એ બોગસ કામગીરી કરે છે એના વિશે તમારે શું કહેવું? એટલે આ તો એને આ બિલ નહીં ચૂકવવામાં આવે. શું નામ તમારું? ગમાભાઈ. તલાટી કોણ છે આપણે? મુકેશભાઈ. હવે આપણે સાહેબ રોડ બનાવ્યો છે આ મલાવ થી રામનગર ફળિયા. આ રોડ અમે કહેવાય છીએ તે રોડ લોકો પૂરેપૂરો માલ કે મટીરિયલ નાખ્યો નહીં અને અમે કહેવાય છીએ તો અમાર હોમાફી થઈ જાય છે મજૂર ભરાઈનાર. આ રોડ કોઈ કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે? હા, એ શું કોન્ટ્રાક્ટર. એ રોડ કેવો બનાવ્યો છે? એટલે સારો બનાવ્યો નથી રોડ. એટલે કેવો આવો રોડ ચાલશે ખરો 4-5 વર્ષ? સરપંચે કોઈ આ વાત ને રજૂઆત ના કરી કોન્ટ્રાક્ટર ને કે રોડ આવો બનાવો છે કેમ બનાવો છો? સરપંચ ને કીધું આપણે કોન્ટ્રાક્ટર ને પણ એ કોન્ટ્રાક્ટર હોય હતા પછી કોન્ટ્રાક્ટર એમણે નાહી જ્યાં બીજો નો હોફ એન સુપરવાઇઝર. બરાબર. એટલે તમારા મધ્ય આ રોડ કેવો છે? અમારે આ રોડ અહીં પાણી રહી જાય ને પેલી બાજુ નીકળે છે પાણી. વસમાં પાણી નોખીએ ને સાઈડમાં પાણી નીકળે. બરાબર છે. શું નામ તમારું? ટકાભાઈ. આ કઈ જગ્યા છે? આ એ જ છે. કયું ફર્યું? આ રામનગર ફર્યું. રામ મલાવ. જી શું બનાવ બન્યું રોડ બન્યો? તારે રોડ બનતો તો તારે બરાબર ભરાઈ નથી થતી. તે સમયે સરપંચ કીધું કે બરાબર ભરાઈ થવી જોઈએ, હારકો લેવલ થવું જોઈએ. ત્યારે સરપંચ બોલવા ગયા કે એમની સામે પાવડર લઈને ઉગામતા હતા. કોણ કોણ પાવડર ઉગામતા? એ જે મજૂર હતા, એક કોન્ટ્રાક્ટરના માણસો હતા ને. એ કોનો કોન્ટ્રાક્ટ ચાલુ છે? કોન્ટ્રાક્ટ ઈસુભાઈ. ત્યાં કઈ પંચાયત આવી છે? મલાવ પંચાયત. કયું ફરી ગયો? રામનગર રાઠાફળી. જી આ રોડની કામગીરી કેવી થઈ છે? આમ તો બોગસ જ થઈ છે. ખાલી જીસીબી થી ખાડો કરીને નાળો મૂકી દીધા. શું નામ તમારું? પ્રવીણભાઈ.